नमस्कार मित्रों, मैं तरुण परमार, असिस्टेंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारू स्वागत करू छू। आज आपणे वात करीशुं गुजरातनी बे नवी भर्ती विषे। तो एक छे राजकोट जिल्लामां जे भर्ती आवी छे अने बीजुं छे आईटीआई मां जे भर्ती आवी छे। तो बंने भर्ती विषे आपणे संपूर्ण माहिती मेळवानो ट्राय करीशुं। तो चालो वीडियो शुरू करिए। एनी पहेला आजनो क्वेश्चन जोईए। क्वेश्चन छे 1853 भारतमां सर्वप्रथम रेलवे लाइननी शरूआत कया बे स्टेशन वच्चे थई हती? ऑप्शन ए दिल्ली मुंबई, ऑप्शन बी मुंबई ठाणे, ऑप्शन सी मुंबई पुणे अने ऑप्शन डी दिल्ली अमदावाद। तो तमे साचो जवाब कमेंट बॉक्स में जणावी सको छो। जो चेनल पर नवा होय चेनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सब्सक्राइब नामनुं बटन दबाईने अमारी चेनल ने सब्सक्राइब करो, तेमज पासेनुं बेल आइकन पण दबाई देजो जेथी अमे नवा विडियो अपलोड करीए तो तेनी नोटिफिकेशन तमने तमारा मोबाइल ना यूट्यूब ना इनबॉक्स में मिली जाए। स्टडी विथ माई चेनल में रोज रोज नई नई भर्ती विडियो अपलोड करवामां आवे छे। रोजनी 5-6 भर्तीनी माहिती तमारा सुधी पहोंचाड़वामां आवे छे। आ उपरांत आ रीतना क्वेश्चन आंसर पण करवामां आवे छे। तो तमे जोई शको छो राजकोट में क्रिस्ट इंस्टिट्यूट ऑफ मैनेजमेंट एप्रूव बाय एआईसीटीई अने एफिलिएटेड टू जीटीयू। वी आर लुकिंग फॉर डायनेमिक क्वालिफाइड एंड एक्सपीरियंस पर्सन टू वर्क ऑन द बिलो मेन्शन कैडर फॉर अवर एमबीए अने इंटीग्रेटेड एमबीए प्रोग्राम। तो अहीं प्रोफेसर माटे जग्या छे एक जग्या छे अने बीजा नंबर पर छे एसोसिएट प्रोफेसर माटे जग्या छे। तो एसोसिएट प्रोफेसर माटे बे जग्या छे। हवे लायकातनी वात करीए तो एज पर ध एआईसीटी अने जीटीयू अने गवर्नमेंटना जे नॉर्म्स छे एना आधारे इंटरेस्टेड कैंडिडेट आर इन्फॉर्म टू एप्लाय ऑनलाइन। बराबर, तो अहीं तमारे ऑनलाइन एप्लाय करवानुं छे। जो तमे आ रीतना क्वालिफिकेशन धरावता होय तो cimrajkot@gmail.com विदिन 7 days, बराबर 7 दिवसनी अंदर तमारे आ એપ્લાય કરી દેવાનું છે। એડવર્ટાઇઝમેન્ટ એલોંગ વિથ ધ સ્કેન કોપીઝ ઓફ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ, બરાબર, તો મેલ કરવાનું છે, એમાં સ્કેન કરીને ડોક્યુમેન્ટ તમારે બધા મોકલી આપવાના છે। તમે જોઈ શકો છો ડાયરેક્ટર ક્રિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ક્રિસ્ટ કેમ્પસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બરાબર, પીઓ રાજકોટ 36005 ગુજરાત। તો પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરને જેને જોબ કરવી હોય એવી લાયકાત ધરાવતા હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ આજની બીજી ભરતીની, તો એ તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજમાં ભરતી આવી છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે। તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ ખાતે ચાલતા વ્યવસાયો જેવા કે, બરાબર, તો કયા કયા ટ્રેડમાં વેકેન્સી છે અહીંયા તમે જોઈ શકો છો, મિકેનિકલ ગ્રુપ, ઇલેક્ટ્રિકલ ગ્રુપ, ફેબ્રિકેશન ગ્રુપ, કમ્પ્યુટર ગ્રુપ, સિવિલ ગ્રુપ અને ગાર્મેન્ટ ગ્રુપના એનસીવીટી અને જીસીવીટી શોર્ટ ટર્મ વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી સંસ્થાને જરૂરી લાગે ત્યાં સુધી વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા, બરાબર, રૂપે તદ્દન હંગામી અથવા કામ ચલાવ ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફેબ્રિકેશન, કમ્પ્યુટર અને સિવિલ ગ્રુપ અને ગાર્મેન્ટ ગ્રુપમાં એનસીયુટી અને જીસીયુટીનો જે ટ્રેડ છે એમાં અહીંયા ભરતી આવેલી છે। તમારે આ ભરતી રિલેટેડ કંઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર। મેં પણ આ જોબ કરેલી છે એક વર્ષ આઈટીઆઈ પાવાગઢમાં ઇલેક્ટ્રિકલમાં એઝ અ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે, તો મને આનો સારો એક્સપિરિયન્સ છે। અને તમે જો ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા હશો તો તમને આ જોબ બહુ જ ફાયદારૂપ થશે, કારણ કે ત્યાં જે ગવર્મેન્ટનું વાતાવરણ તમને મળે છે એના આધારે તમે કોઈનું માર્ગદર્શન પણ લઈ શકો છો। ત્યાં જે રેગ્યુલર જે ગવર્મેન્ટના એમ્પ્લોય હોય ઇન્સ્ટ્રક્ટર તરીકે એમને તૈયારી કરી રીતના કરી એમની સાથે તમે ટચમાં રહી શકો છો, તેમજ એ લોકો તમને મોટિવેટ પણ કરતા હોય છે, ત્યાંનું વાતાવરણ પણ બહુ સારું હોય છે ગવર્મેન્ટનું જે ઓફિસ હોય, બરાબર, પ્રિન્સિપલ છે, બધા જે ટીચરો છે સિનિયરો છે એના, તો તમને બહુ જ બધી ત્યાંથી માહિતી પણ મળશે અને તમને ઇન્સ્પિરેશન પણ મળશે, મોટિવેશન પણ મળશે કે મારે પણ ગવર્મેન્ટ જોબ મેળવી છે, કારણ કે એક સાઈડ તમે 10,000-8,000 એ જોબ કરતા હશો અને એ જ કામ જે પ્રોફેસરો છે ત્યાંના એ ત્યાંના 31,500 કામ કરતા હશે, તો તમને મોટિવેશન મળશે કે હું પણ ગવર્મેન્ટ જોબ મેળવું અને આટલો 3 ગણો પગાર મેળવું અને બીજા બધા પણ જે લાભ મળે છે એઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે એ બધા લાભ મેળવું। તો આવી જોબ કરવી જોઈએ કે જેમાં તમને વાંચવાનો પણ ટાઈમ મળે, બરાબર, ત્યાં તમે જે ટીચિંગ કરાવશો એનું જે સિલેબસ છે, બરાબર, એ જ સિલેબસ જ્યારે તમારે ઇન્સ્ટ્રક્ટરની જે પરીક્ષા આવે છે હમણાં જ જે ભરતી ગઈ, બરાબર, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ભરતી આવશે તો આનો સિલેબસમાં તમે પેપર આપ્યા છો તમને ખ્યાલ હશે ટેકનિકલનું જે પેપર આવે છે, બરાબર, એમાં આ જ બધા જે આઈટીઆઈનાની ક્વેશ્ચન જે તમે ભણાવશો એમાંથી જ મોટાભાગનું પેપર આવે છે। તો તમને આમાં કોઈ ક્વેરી હોય આ ભરતી રિલેટેડ તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરીને ઇન્સ્ટાગ્રામ પર પણ પૂછી શકો છો, ત્યાં પણ મેં બધાનો જવાબ આપતો હોઉં છું, બરાબર, કોમેન્ટમાં તમને કદાચ એવું લાગતું હોય તો બધા જોશે, તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને પર્સનલી પણ મેસેજ કરીને આની માહિતી મેળવી શકો છો। મેં આની એક વર્ષ જોબ કરી છે અને મને એનાથી બહુ ફાયદો થયો છે। મારું રેલવેનું જે ટેકનિકલનું પેપર હતું, બરાબર, એ આ ભરતીના કારણે જ આઈટીઆઈનું જે એક વર્ષ મેં ત્યાં ટીચિંગ કરાવ્યું, બરાબર, એના કારણે જ મારું ટેકનિકલનું જે પેપર હતું એ મેં પાસ કર્યું છે। મેં ટેકનિકલ માટે કંઈ પણ તૈયારી નહોતી કરી, પરંતુ અહીંયા જ મેં લેક્ચર લીધા, બરાબર, કોઈને શીખવાડવા માટે પહેલાં તમારે પણ
તૈયારી કરવી પડે, બરાબર? તો એ અનુસંધાને રોજ આની તૈયારી થતી રહેશે ટેકનિકલની, અને તમે સારી રીતના બરાબર ગવર્મેન્ટ જોબની તૈયારી કરી શકશો. તો આ તો બધી એક્સ્ટ્રા વાત થઈ ગઈ. તો હવે અહીંયા આપણે આ ભરતીની વાત કરી રહીએ તો વ્યવસ્થા રૂપે તદ્દન હંગામી અથવા કામ ચલાવ ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ દીઠ બરાબર રૂપિયા 90 લેખે મહત્તમ આપવામાં આવશે. જ્યારે મેલ જોબ કરતો ત્યારે પીરિયડના 75 રૂપિયા આપવામાં આવતા, હવે 90 થઈ ગયા છે. અને મહત્તમ પીરિયડ દિવસના 6 કલાક લેથે મહત્તમ દૈનિક માનદ વેતન બરાબર રૂપિયા 540ના દરે, દિવસના 540, મેક્સિમમ 13,500થી વધે નહીં તે રીતના માનદ વેતન ચૂકવવામાં આવશે. બરાબર, આમાં તમારે રવિવારની રજાના પણ કપાઈ જાય, બે શનિવારના કપાઈ જાય, અને જે ટૂંકમાં જેટલા લેક્ચર થશે તમારા એના અનુસંધાને બરાબર મહિનો પૂરો થાય પછી તમારે બિલ બનાવીને આપી દેવાનું આઈટીઆઈમાં, એ બિલના આધારે તમારે પછી સેલરી થશે. તો જેટલા લેક્ચર એટલા તમને અહીંયા પગાર આપવામાં આવશે. તો 13,500થી વધે નહીં તે રીતના માનદ વેતન ચૂકવવામાં આવશે. ઉમેદવારોએ નિયત નમૂનામાં તમામ આધાર પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે તારીખ 21/11/2020 બરાબર 21/11/2020 સુધીમાં અત્રે અરજી કરવાની રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોનું ભવિષ્યમાં કોઈપણ સેવા વિષયક હક દાવો રહેશે નહીં, તે મુજબનું લેખિતમાં એફિડેવિટ નિયત કરેલ બાંયધરી પત્રક આપવાનું રહેશે. બરાબર, તો આની પણ હમણાં ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે આ ભરતીમાં એપ્લાય કરશો બરાબર, પછી મૌખિક ઇન્ટરવ્યૂ જેવું રાખવામાં આવશે, મેરિટ બનાવવામાં આવશે, પછી તમને સિલેક્ટ જો થશો ત્યારનું એક એફિડેવિટ બનાવવામાં આવશે, અને એ પણ તમને આઈટીઆઈમાંથી જ એક ફોર્મેટ આપવામાં આવશે, અને પછી તમારે આનું ટાઈપિંગ કરાવીને એક એફિડેવિટ કરાવી દેવાનું છે. સિમ્પલ પ્રોસેસ છે બરાબર, એક દિવસમાં આ કામ થઈ જશે. આ સિલેક્ટ થાવ પછીની વાત છે, હમણાં તો ફક્ત તમારે ખાલી એપ્લાય કરવાનું છે. તો એફિડેવિટ નિયત કરેલ બાંયધરી પત્રક આપવાનું રહેશે, અને વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. સીઆઈટીએસ પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર. તો સીઆઈટીએસ શું છે, તો તમે ગૂગલમાં ટાઈપ કરીને સીઆઈટીએસ ફૂલ ફોર્મ લખશો તો સીઆઈટીએસ માહિતી આવી જશે. તો સીઆઈટીએસ પાસ જે ઉમેદવારો હશે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. તમે જોઈ શકો છો આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ, તો એમાં આ ભરતી આપવામાં આવેલી છે. ટ્રેડ છે, ફરીથી કહી દઉં છું, મિકેનિકલમાં ટ્રેડના જે છે કેન્ડિડેટ, ઇલેક્ટ્રિકલ ગ્રુપના છે, ફેબ્રિકેશન ગ્રુપના છે, કમ્પ્યુટર ગ્રુપના છે, સિવિલ ગ્રુપના છે, અને ગાર્મેન્ટ ગ્રુપના જે એનસીવીટી અને જીસીવીટીના બરાબર, તો બંનેમાં તમારે લેક્ચર આપવાના થશે. તો ગુજરાતી મીડિયમમાં પણ છે, તો તમે આમાં જેમ કે બી કરેલું હોય બરાબર, આમાં 3 પ્રકારની લાયકાત આવે છે. જો તમે આઈટીઆઈ કરેલું હોય તો 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ, જો તમે ડિપ્લોમા કરેલું હોય તો તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ, અને જો તમે ઇલેક્ટ્રિકલ કરેલું હોય બરાબર ડિગ્રી કરેલી હોય તો તમે 1 વર્ષનો એક્સપિરિયન્સ આમાં માંગવામાં આવે છે. તો મેરિટમાં તમને આનાથી ફાયદો થશે. જેમ કે કોઈ બી ઇલેક્ટ્રિકલ કર્યું છે તો 1 વર્ષનો એક્સપિરિયન્સ તો આમાં એપ્લાય કરી શકે છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ હોય તો 2 વર્ષનો, અને આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ કોઈ કેન્ડિડેટ હોય તો એ પણ અહીંયા એપ્લાય કરી શકે છે, પણ એને 3 વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા હશે તો એને અહીંયા બરાબર મેરિટમાં ફાયદો થશે અને પછી સિલેક્શન મળી જશે. તો બધા જ કેન્ડિડેટ જ્યારે એલિજિબલ હોય એમને આ ફોર્મ ભરવું જોઈએ બરાબર. સારી જોબ છે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિ, પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે બરાબર. તો એપ્રોક્સિમેટ 10,000ની આસપાસ તમને સેલરી આમાં મળશે. બરાબર, મેં જોબ કરતો ત્યારે 8,500થી 9,000ની વચ્ચે આમાં સેલરી બનતી હતી બરાબર. હમણાં 75ની જગ્યાએ 90 કર્યા છે, તો થોડો એક્સ્ટ્રા પૈસા તમને આપવામાં આવશે. પગારનું ટેન્શન નહીં બરાબર, એ રીતના જે રીતના તમે બિલ બનાવીને આપશો 1-5 તારીખમાં, તો વહેલી તકે પગાર પણ તમારો બેંકમાં જમા થઈ જશે. એ બધી માહિતી તમને આઈટીઆઈમાંથી મળી જશે. હમણાં તમારે ફોર્મ ભરીને આપી દેવાનું છે. તો આ બીજી ભરતી હતી અને પહેલી ભરતી હતી, આજે પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર માટે જે જગ્યા હતી એની. તો બંને ભરતી વિશે મેં સંપૂર્ણ માહિતી આપવાનો ટ્રાય કર્યો છે. તો પણ કોઈ પોઈન્ટમાં ખ્યાલ નહીં આવે તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બાકી ચેનલ માટે કોઈ સજેશન હોય તો પણ જણાવી શકો છો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, તેમજ સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો દેખવા બદલ થેન્ક યુ.